नमस्कार विद्यार्थी मित्रों, डीए पंपाणिया ऑनलाइन एजुकेशन नी मारी यूट्यूब चैनल पर फरी एक बार आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। हूँ छू डीए पंपाणिया ने आप निहाळी रह्या छो मारी चैनल धोरण 11 विषय सामाजिक विज्ञान निदान कसोटी अने विभाग आज आपणे जोवानो छे सी। एक अने बे विभाग ने अंदर आपणे विगतवार प्रश्नों की चर्चा करी छे। जो चैनल नी अंदर तमे नवा होय तो मारी चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं, धन्यवाद। शुरुआत करिए आपणे निदान कसोटी पेपर सॉल्यूशन, आ मारी चेनलनो लोगो छे। जो चेनल ने अंदर नवा होय तो चेनल ने सब्सक्राइब करजो। सामाजिक विज्ञान विभाग सी, नीचे आपेला कुल 9 प्रश्नोमांथी 6 प्रश्नोनो जवाब लखो, दरेकना 3 गुण, आवुं तमारा पेपरनी अंदर लखायेलू छे। प्रश्न 19, टूंक नोंध लखो गुजरातना सांस्कृतिक वारसाना स्थळो। तो सांस्कृतिक वारसानी अंदर आपणे बे बाबत लीधी छे, एक जैन अने बौद्ध धर्मनी गुफाओ अने धार्मिक स्थळो। गुजरातमां वडनगर, तारेंगा, खंभालीडा, शामळाजी, तळाजा वगैरे स्थळોએ बौद्ध अने जैन धर्मनी गुफाओ आवेली छे। आ उपरांत धार्मिक स्थळોની વાત કરીએ આપણે તો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, જગતગુરુ શંકરાચાર્યનું મંદિર આવેલું છે। આ ઉપરાંત શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગ પૈકીનું એકમાત્ર જ્યોતિર્લિંગ જે સૌરાષ્ટ્ર સોમનાથ ખાતે આવેલું છે, સોમનાથ મંદિર। ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી અને મહાકાળીનું મંદિર આવેલું છે। પાલિતાણામાં જૈન મંદિરો જે ભારતભરની અંદર સૌથી વધારે અને પ્રખ્યાત છે। આવા અનેક સાંસ્કૃતિક સ્થળો આપણા સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે। પ્રશ્ન 21, તફાવત સ્પષ્ટ કરો, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન। મિત્રો, બેનો તફાવત આપવાનો છે। એક અભયારણ્ય કે ચોક્કસ મર્યાદાઓમાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે, સરકારના નિયમો અને પરવાનગીથી જ પશુ અને પ્રાણીઓના આરક્ષિત વિસ્તારમાં જઈ શકાય છે। પેરિયાર, ચેરપ્રભા, અંતુરનાગરમ વગેરે જાણીતા અભયારણ્યો આવેલા છે। રાષ્ટ્રીય ઉદ્યાન, કોઈપણ વ્યક્તિને આરક્ષિત વિસ્તારમાં પરવાનગી પર પ્રવેશ પર પ્રતિબંધ છે, પશુઓને ચરાવવા માટે પણ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે। કાજીરંગા, કાર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, આ ઉપરાંત ગીર વગેરે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે। પ્રશ્ન 22, ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો। જવાબ, કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ તંગી સર્જાય છે। આજે પણ ભારતના વિવિધ ગામડાઓમાં અને શહેરોમાં શુદ્ધ પીવાલાયક પાણીની અછત છે। બીજું, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે। 3, પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતમાં શુષ્ક ક્ષેત્રોમાં જળ સંકટની ગંભીર સમસ્યા જોવા મળે છે। 4, પાણીની જરૂરિયાતો પૂરી પાડવા હાલના સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પાણી ભૂમિગત વધુ પડતું ઊંડાણથી ખેંચવું પડે છે। આવા અનેક કારણોસર ભારતમાં જળ સંકટની સમસ્યાઓ જોવા મળે છે। પ્રશ્ન 23, ગરીબી ઉદ્ભવવાના કારણો લખો। મિત્રો, ઘણા બધા કારણો એવા છે કે જેને કારણે ભારત દેશની ગરીબી એ દિવસે દિવસે વધતી જાય છે। જવાબ, ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશમાં ગરીબી સમસ્યા સર્જવાના મુખ્ય કારણોની ચર્ચા કરવામાં આવે તો મુખ્ય કારણ એ આપણા દેશની વસ્તી વિસ્ફોટની સમસ્યા છે। આ ઉપરાંત કેટલીક ધાર્મિક બાબતો, અંધશ્રદ્ધાઓ, વહેમો, પરંપરાગત માન્યતાઓ, રૂઢિઓ, પ્રથાઓ, રિવાજો, ખોટા નિર્થક ખર્ચાઓ, જેના કારણે લોકો દેવાદાર બને છે અને તેના કારણે વ્યક્તિ ગરીબ રહે છે। સાથે બેકારીમાં વધારો થયો છે, કારણ કે ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાના વ્યવસાયો, ઉદ્યોગો, ગ્રામોદ્યોગ પડી ભાંગ્યા છે। દેશમાં ગરીબીનું પ્રમાણ વધવાની, જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ અને પુરવઠો ઘટતા ભાવ વધ્યા છે, લોકોની ખરીદ શક્તિ ઘટી અને જીવનધોરણ નીચું ગયું છે। પ્રશ્ન 24, મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો। જવાબ, આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામના સૂત્ર દ્વારા અમની બલેની આ યોજના ગ્રામ વિસ્તારો દીઠ કુટુંબ દીઠ 18 વર્ષથી વધુ ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે। મનરેગા યોજના એ ભારત સરકારની ગરીબી નિવારણનો આ એક મુખ્ય કાર્યક્રમ ગણાવી શકાય છે। પ્રશ્ન 25, ગુજરાતમાં મહિલા સમાનતા માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં આવી છે, સમજાવો। જવાબ, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ મહિલાઓ માટે અમલમાં મૂકી છે, તેમાં ખાસ ગુજરાત સરકારે કન્યા કેળવણીને મહત્ત્વ અપાયું છે। તેને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશ ઉત્સવ, કન્યા કેળવી મહોત્સવ, અભયમ હેલ્પલાઇન જે 181 નંબર છે જેની સેવા ઉત્તમ પ્રકારની છે, બેટી બચાવો અભિયાન દ્વારા બેટી વધાવો બેટી પઢાવો યોજના અમલમાં આવી છે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પુસ્તકો, યુનિફોર્મ અને એસટી બસ મુસાફરીમાં
पास मफत आ उपरांत विद्यालक्ष्मी बॉन्ड योजना पण अमलमां आवी छे। उपरांत महिला रोजगार केन्द्र द्वारा स्वरोजगारी पूरी पाड़वा माटेनी योजना, व्यावसायिक क्षेत्र काम करती महिला माटे रहेवा माटेनी सुविधाओ वगैरे योजना ए गुजरात सरकारनी अंदर महत्वनी योजनाओ अमलमां बने। आ सिवाय पण मित्रों घणी बधी योजनाओ अमलमां छे, परंतु आपणे अहींया जे 3 માર્કનો પ્રશ્ન હોય તો એને વેઇટેજ કેટલું આપવું એ ધ્યાનમાં રાખીને આપણે આ પ્રશ્ન તૈયાર કર્યા છે। મુખ્ય મુદ્દાઓની હાઇલાઇટ પણ આની અંદર કરવામાં આવી છે, જેથી કરીને આપણે સમજવામાં સરળતા રહે એ જ હેતુ આ યુટ્યુબ ચેનલનો રહ્યો છે। તો સૌ વિદ્યાર્થી મિત્રોને ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશન તરફથી બેસ્ટ ઓફ લક, સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ।